ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પ્રકરણ ત્રણ ભારતમાં રાષ્ટ્રવાદ વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય એકતા સાધવામાં જે પરિબળોએ ભાગ ભજ્યો હતો તેનો આપણે અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના બંગાળાના ભાગલા બંગભંગનું આંદોલન વગેરે વિશે પણ અભ્યાસ કર્યો હતો આજે આપણે આગળ જોઈશું સ્વદેશી આંદોલન બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું આ ચળવળના મુખ્ય ત્રણ લક્ષણો હતા પ્રથમ સ્વદેશી માલનો વેપાર કરવો બીજું વિદેશી માલનો બહિષ્કાર કરવો અને ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ લેવું તો વિદ્યાર્થી મિત્રો બંગ ભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ ચળવળના મુખ્ય ત્રણ લક્ષણો હતા તો પહેલું શું હતું તો સ્વદેશી માલનો વેપાર કરવો એટલે કે આપણા દેશમાં જે માલ હોય તેનો જ વેપાર કરવો અને જે બહારથી વિદેશી માલ આવે છે તેનો બહિષ્કાર કરવો તે કોઈ પણ વસ્તુ વાપરવી નહીં અને ત્રીજું શું હતું તો રાષ્ટ્રીયતાનું શિક્ષણ લેવું એ ત્રીજો લક્ષણ હતું આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી હતી એક લડત સમિતિની રચના કરવામાં આવી તેમાં સુરેન્દ્રનાથ બેનરજી બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા વિદેશી કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા વર્તમાનપત્રોના લખાણો સરઘસો જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થયા ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ મીઠું ખાંડ બૂટ સિગારેટ તમાકુ વગેરેની આયાતો ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજવસ્તુનું વેચાણ વધ્યું સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાય તો વિદ્યાર્થી મિત્રો બંગાળા બંગાળાના ભાગલા કરવામાં આવ્યા તેના લીધે ભંગ ભંગનું આંદોલન ચલાવવામાં આવ્યું અને બીજું કયું આંદોલન ચલાવવામાં આવ્યું હતું તો સ્વદેશી આંદોલન પણ ચલાવવામાં આવ્યું હતું સ્વદેશી આંદોલન એટલે પોતાના દેશની વસ્તુઓ જ વાપરવી અને વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવો અને દરેક લોકોને સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા હતા તેમાં કોણે કોણે મહત્વનો પ્રચાર કર્યો હતો તો વર્તમાનપત્રના લખાણો સરઘસો જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશી માલનો પ્રચાર કરવામાં આવ્યો હતો તેથી આપણા દેશમાં વિદેશી માલનો બહિષ્કાર થવાથી સ્વદેશી માલ બનાવવાના કારખાના પણ શરૂ થઈ ગયા અને ઇંગ્લેન્ડથી જે માલ આવતો હતો તેમાં કાપડ મીઠું ખાંડ બૂટ સિગારેટ તમાકુ વગેરેની આયાતો ઘટાડવામાં આવે અને તેથી ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજવસ્તુનું વેચાણ વધવા લાગ્યું રાષ્ટ્રીય શિક્ષણ સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું ઓગણીસો ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ રાષ્ટ્રીય શિક્ષણનું હતું ભંગ ભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો હતો તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજમાંથી કમી એટલે કે બર તરફ કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી બંગાળમાં ઈસવીસન ઓગણીસો સાતમાં પચીસ રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને ત્રણસો રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન ઓગણીસો એકમાં શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી છેવટે ઈસવીસન ઓગણીસો અગિયારમાં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો તો વિદ્યાર્થી મિત્રો સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું ઓગણીસો પાંચના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ કયું હતું તો રાષ્ટ્રીય શિક્ષણનું હતું અને બંગભંગના ચળવળમાં વિદ્યાર્થી વર્ગે આગળ પડતો ભાગ લીધો હતો તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવામાં આવ્યો હતો અને તે ઉપરાંત શું કરવામાં આવ્યું હતું તેમને શાળા કોલેજમાંથી બરતરફ કરવા સુધીના પગલાં ભર્યા હતા તેના લીધે તેમને વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી હતી જેથી તેમને શિક્ષણ બગડે નહીં બંગાળમાં ઈસવીસન ઓગણીસો સાતમાં માં પચીસ રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને ત્રણસો પ્રાથમિક શાળાઓ હતી રવીન્દ્રનાથ ટાગોરે ઈસવીસન ઓગણીસો એકમાં શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી હતી આવા બધા પગલાને પરિણામે અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી હતી અને છેવટે ઈસવીસન ઓગણીસો અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી હતી બંગાળની પ્રજાએ શાંત અને અહિંસક માર્ગે આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો આટલું જાણો રવિન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતનમાં શરૂ કરેલી વિશ્વ ભારતી વિદ્યાલયને ઈસવીસન ઓગણીસો એકાવનમાં કેન્દ્રીય વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયનો દરજ્જો મળ્યો જ્યાં વિદ્યાર્થીઓને સ્વાવલંબી અને જીવન વ્યવહારના પાઠ શીખવવામાં આવે છે જહાલવાદનો ઉદય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી ગોપાલકૃષ્ણ ગોખલે ફિરોજ શાહ મહેતા વગેરે નેતાઓ બંધારણીય માર્ગે રાજકીય હક્કો મેળવવા પ્રયત્ન કરતા હતા તેઓએ તેમના સમય પ્રમાણે મવાડ એટલે કે નરમ વલણ અપનાવ્યું હતું તેથી તેઓ મવાડવાદી તરીકે ઓળખાયા હતા મવાડવાદી નેતાઓએ હિન્દના સંગઠિત કરીને મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી તેમણે સ્વશાસન સમાનતા લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કરવાનું કાર્ય કર્યું હતું તેમના કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ કેવો હતો તો ઉત્સાહી આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતો તેમને હવે મવાડ નીતિને બદલે આક્રમક નીતિ અખત્યાર કરવાની જરૂરિયાત લાગી હતી તેથી જહાલવાદનો ઉદય થયો હતો અહીં મવાડવાદી નેતાઓના ચિત્ર આપવામાં આવ્યા છે આ છે દાદાભાઈ નવરોજી આ છે સુરેન્દ્રનાથ બેનરજી અને આ છે ગોપાલકૃષ્ણ ગોખલે આ બધા નેતાઓ મવાળવાદી નેતાઓ હતા મવાળવાદી નેતાઓની મતની વિરુદ્ધ લાલ બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય જે પંજાબના હતા બાળ ગંગાધર ટિડક જે મહારાષ્ટ્રના હતા અને બિપિનચંદ્ર પાલ જે બંગાળના હતા તેમના જેવા નેતાઓએ સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માંગતા હતા તેઓ સક્રિય આંદોલનમાં માનનાર વલણના હોવાથી જહાલવાદી કહેવાયા હવે આપણે જોઈશું જહાલવાદી નેતાઓ તો તેમાં સૌપ્રથમ કોણ આવશે લોકમાન્ય ટિડક અઢારસો થી ઓગણીસો વીસ લોકમાન્ય ટિલક તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય નેતા હતા તો જહાલવાદના મુખ્ય નેતા કોણ હતા તો લોકમાન્ય ટિળક તેમણે એક મંત્ર આપ્યો હતો કયો મંત્ર આપ્યો સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ તેમણે બીજું શું કાર્ય કર્યું તો તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના બે વર્તમાનપત્રો શરૂ કર્યા તેની ખૂબ સારી અસર થઈ ઈસવીસન ઓગણીસો સોળમાં હોમરૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી હવે આવે છે લાલા લજપતરાય અઢારસો છપ્પન ઓગણીસો લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા હતા તેમણે ધી પંજાબી અને ધી પ્યુપીલ જેવા બે વર્તમાન પત્રો શરૂ કર્યા હતા ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસ માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો તો સાયમન કમિશનનો વિરોધ કોણે કર્યો હતો તો લાલા લજપતરાયે કર્યો હતો અને પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું હતું મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે તેમણે દવાખાનામાં દાખલ કરવા પડ્યા હતા અને ત્યાં તેમનું અવસાન થયું હતું ત્રીજા આવે છે બિપિનચંદ્ર ચંદ્ર પાલ અઢારસો અઠાવન ઓગણીસો બત્રીસ લાલ બાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા કોણ હતા બિપિન ચંદ્ર પાલ હતા શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ એવા બે વર્તમાનપત્ર શરૂ કર્યા હતા અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમની ઉપર આરોપ મૂક્યો હતો તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતીસો છ અંગ્રેજોએ ભારતમાં કઈ નીતિ અપનાવી હતી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી તેથી ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવા માટેનો પ્રયત્ન કર્યો હતો ભારતમાં મુસ્લિમોનું એક જૂથ હતું તેને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા હતા તેના લીધે ઈસવીસન ઓગણીસો માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગાખાન ઢાકાના નવાબ સલીમુલ્લા ખાન વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી તો અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવા માટે ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવી લીધું હતું અને તેના લીધે તેમણે ઓગણીસો છમાં માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના કરી હતી અને આ સંસ્થાની સ્થાપનામાં કોણે કોણે ભાગ ભજવ્યો તો મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન ઢાકાના નવાબ સલીમુલ્લા ખાન વાઇસ મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડન્લોભ સ્મિથે આ મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી હોમરૂલ આંદોલન ઓગણીસો સોળ એપ્રિલ ઓગણીસો સોળમાં બાળ ગંગાધર ટિળકે પુનામાં ઇન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કરી હતી તો ઇન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી હતી તો બાળ ગંગાધર ટિડકે પુનામાં ઓગણીસો સોળમાં હોમરૂલ લીગની સ્થાપના કરી હતી ટિડકે જાહેર કર્યું કે સ્વરાજ એ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ ટિળકે કેસરી અને મરાઠા અખબારમાં લેખો લખ્યા હતા ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યો હતો આ સમય દરમિયાન ટીડકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા હતા એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર ઓગણીસો સોળમાં હોમરૂલ લીગની સ્થાપના કરી હતી અને આ બંને સંસ્થાઓનો હેતુ શું હતો તો બંધારણીય માર્ગે હોમરૂલ એટલે કે જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો હતો એની બેસન્ટે તેમના સાપ્તાહિક ધી કોમનવેલ અને દૈનિક ન્યૂ ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિંદને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા માટે અનુરોધ કર્યો કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમરૂલ આંદોલનને ટેકો આપ્યો હતો અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી હતી અને મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ પણ કરી હતી તેમણે ઉટા કામંડમાં નજર કેદ રાખવામાં આવ્યા હતા એની બેસંટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેથી છેવટે અંગ્રેજ સરકારને તેમને છોડી દેવાની ફરજ પડી હતી આટલું જાણો એની બેસંટને ડિસેમ્બર ઓગણીસો સત્તરમાં કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા હવે આવે છે લખનઉ કરાર ઓગણીસો સોળ ઈસવીસન ઓગણીસો પંદર માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એકસાથે મુંબઈમાં અધિવેશન ભર્યું હતું એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એકસાથે સાથે લખનઉમાં રાખ્યા હતા લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય ટિડકે હાજરી આપી હતી ઈસવીસન ઓગણીસો સાતમાં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાડવાદી તથા જહાલવાદી જૂથ અલગ પડ્યા હતા તે હવે શું થયા તો તે બંને હવે એક થઈ ગયા હતા કોંગ્રેસના મુસ્લિમ લીગના નેતાઓએ ઓગણીસો સોળમાં લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કર્યો તે કયા નામે જાણીતો થયો તો તે લખનઉ કરાર તરીકે જાણીતો થયો હતો આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષ તરીકે રાષ્ટ્રના હિતને મહત્વ આપ્યું તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું હતું સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજ સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસમી જાન્યુઆરી અઢારસો સત્તાણુંના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા ઈસવીસન ઓગણીસો વીસમાં લંડનમાં આઈસીએસની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા હતા ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસમાં જોડાયા હતા દેશની સ્વાતંત્ર્ય ચળવળોમાં તેમણે ભાગ લીધો હતો અને અગિયાર વખત રાજકીય કેદી તરીકે પકડાયા હતા ઈસવીસન ઓગણીસો આડત્રીસમાં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા ત્યારબાદ ઈસવીસન ઓગણચાલીસ માં ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું મે ઓગણીસો ઓગણચાલીસમાં માં સુભાષચંદ્ર બોઝે કયા પક્ષની સ્થાપના કરી તો ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી અને યુરોપમાં ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું હતું ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો અને સુભાષચંદ્ર બોઝ અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા હતા સુભાષચંદ્ર બોઝ ત્યારે ઉપવાસ પર ઉતર્યા અને તેમની તબિયત લથડતા સરકારે તેમને જેલમાંથી મુક્ત કર્યા અને તેમના જ મકાનમાં નજરકેદ રાખ્યા હતા સત્તરમી જાન્યુઆરી ઓગણીસો એકતાલીસના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી ગયા હતા તેઓએ વેશ પરિવર્તન કરી પેશાવર કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા બર્લિન પહોંચીને રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ગયા આટલું જાણો જર્મની તથા જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હતા આ સંજોગોનો લાભ લઈ સુભાષચંદ્ર બોઝે જર્મનીના વડા હિટલર તથા જાપાનના વડા ટોઝો સાથે વાતચીત ચલાવેલી જાપાન વધુ મદદરૂપ થઈ શકે તેમ છે તેમ વિચારી તેમણે એશિયાઈ દેશોમાંથી લડત આપવાનો નિર્ણય કર્યો આઝાદ હિન્દ ફોજના સુકાની પદે બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંઘે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ સર્જાયો તેથી મોહનસિંઘને રાજીનામું આપવાની ફરજ પડી આઝાદ હિન્દ ફોજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું હતું રાજબિહારી બોઝે સર્વસંમતિથી ચાર જુલાઈ ઓગણીસો ના રોજ આઝાદ હિંજ ફોજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી હતી એટલે કે તેમને ચૂંટ્યા હતા સર્વ સત્તા તેમને સુપરત કરી જુલાઈ ઓગણીસો તેતાલીસ સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંજ ફોજનું સુકાની પદ સંભાળ્યું એટલે કે તેઓ આઝાદી ફોજના નેતા બની ગયા હતા અને તેમને કયું હુલામણું નામ આપવામાં આવ્યું તો તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું હતું નેતાજીએ ફોજને બે સૂત્રો આપ્યા કયા કયા તો ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું અને તેમણે કયો મંત્ર આપ્યો તો જયહિંદનો મંત્ર આપ્યો હતો તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કર્યો અને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી હતી તેમણે શું કહ્યું તો તેમણે કહ્યું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા આ સૂત્ર દ્વારા આઝાદી માટેનું આહવાન કર્યું હતું સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજના સરકાર ઓક્ટોબર ઓગણીસો તેતાલીસ માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામ ચલાવ સરકાર આરજી હકુમતે આઝાદ હિંદની સ્થાપના કરી સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું હતું આઝાદ હિંદ ફોજની કામગીરી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિંદ ફોજનું પુનઃ આયોજન કર્યું તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી આટલું જાણો સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દોજમાં ચાર લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી જેના નામ તેમણે શું રાખ્યા ગાંધી સુભાષ નહેરુ અને આઝાદ એવા નામ તેમણે આપેલા હતા તેમણે સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી પણ ઊભી કરી હતી જેનું નામ તેમણે શું રાખ્યું હતું તો ઝાંસીની રાણી નામ આપ્યું હતું અને તેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલે કર્યું હતું આઝાદ હિન્દ ફોજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફોજને પીછેહટ કરવી પડી હતી જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકવામાં આવ્યા હતા તેથી જાપાન હાર્યું અને યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી અને આઝાદ હિન્દ ફોજનું ભવિષ્ય પણ રહ્યું નહી ચારેક હજાર સૈનિકોની ખુવારી થઈ હતી અને પચીસ હજાર સૈનિકો નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં નેતાજી રંગૂન અને બેંગકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા જાપાને કરેલી જાહેરાત મુજબ અઢાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના ના રોજ ફોર્માસાના તાઇપે વિમાન મથકથી વિમાન ઉપડ્યું તરત જ તેને આગ લાગી અને નેતાજી તેમાં સખત રીતે દાઝ્યા હતા અને અવસાન પામ્યા હતા એવું કહેવાય છે